કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં ને? ધોરણ 5 વિષય ગણિતમાં આપણે ચેપ્ટર 8 નકશા આલેખન ભણી રહ્યા છીએ. દાખલા નંબર 18 આપણે ગયા વિડિયોમાં 18 માં દાખલો અધૂરો હતો. 1 થી 10 પ્રશ્નની આપણે સમજૂતી મેળવી હતી. હવે આ વિડિયોમાં આપણે 11 માં પ્રશ્નથી આપણે સમજીશું. તો તમે બધા તમારી સામે ગણિતની સાથે પોથી રાખો. એમાં દાખલા નંબર 18 માં અમે ગયા વિડિયોમાં 10 પ્રશ્નો સમજાવેલા હતા ત્યારે તમને ભારતના નકશાની સમજૂતી પણ આપેલી હતી. હવે ભારતના નકશો તમે બધાએ સમજી લીધો છે, બરાબર? તો હવે એ જોઈ અને આપણે 11માં પ્રશ્નથી સમજૂતી લઈએ. તો 11મો પ્રશ્ન સમજીએ. તમે બધા મારી સાથે તમારી સાથે પોથીમાં 11માં પ્રશ્ન વાંચો અને ત્યારબાદ જ્યારે જવાબ લખવાનો છે ત્યારે ભારતનો નકશો જોવો, કારણ કે ભારતનો નકશો જોઈ અને જવાબ લખવાના છે. 11મો પ્રશ્ન છે, પંજાબથી કોઈ વ્યક્તિ નીકળીને પૂર્વ દિશા તરફ મુસાફરી કરે છે, તેને નાગાલેન્ડ સુધી પહોંચવા ક્યાં ક્યાં રાજ્યો પસાર કરવા પડે? તો સૌથી પહેલાં તમે નકશામાં પંજાબ જુઓ. પંજાબ મેળો તમને નકશામાં ઉપર છે, ઉત્તર દિશામાં. તમને નકશાના દિશાનો પણ ખ્યાલ હોવો જોઈએ. તમારી સામે નકશો છે તો એમાં ઉપરની દિશા, ઉપર તરફ જે છે એ ઉત્તર દિશા છે, નીચે તરફ જે છે રાજ્યો એ દક્ષિણ દિશામાં આવેલા છે, બરાબર? તમારી સામે નકશો છે તો એમાં તમારી જમણી બાજુ જે છે, જમણા હાથ બાજુ જે પણ દિશા છે, જે રાજ્યો આવેલા છે એ પૂર્વ દિશા કહેવાય. એનાથી વિરુદ્ધ એટલે સામેની દિશા, એટલે કે તમારો ડાબો હાથ થાય. તો તમારા ડાબા હાથ તરફ જે રાજ્યો આવેલા છે એ ક્યાં? પશ્ચિમ કહેવાય, બરાબર? પશ્ચિમ દિશામાં આવેલા છે એટલે પશ્ચિમ દિશા કહેવાય. ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, જમણી બાજુ પૂર્વ અને ડાબી બાજુ પશ્ચિમ. હવે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે? તો કે ડાબા હાથ બાજુ. એટલે કઈ દિશામાં આવેલું છે? તો કે ભારતમાં. એની દિશા કઈ છે ગુજરાત રાજ્ય? તો કે ભારતના નકશામાં ગુજરાત પશ્ચિમ દિશાએ આવેલો છે, બરાબર? અને આપણું ગુજરાત રાજ્ય પછી પશ્ચિમ દિશાએ? તો કે કોઈ રાજ્ય નથી. શું છે? તો કે અરબી સમુદ્ર આવેલો છે, બરાબર? એ આપણે શીખી ગયા. હવે 10મો પ્રશ્ન પણ સમજી ગયા. 11મા પ્રશ્નમાં આપણે પંજાબ જોવાનું છે. પંજાબ ક્યાં આવેલું છે? તો કે ઉપર, જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશની નીચે, સૌથી ઉપર જુઓ પંજાબ. પંજાબથી તમા કોઈ વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિને પૂર્વ દિશા તરફ મુસાફરી કરવી છે. પૂર્વ દિશા એટલે જમણી તરફ, જોજો, જમણી તરફ દિશા, જમણી તરફ જવું છે એટલે મુસાફરી કરવી છે, તો તેને નાગાલેન્ડ સુધી પહોંચવા ક્યાં ક્યાં રાજ્યો પસાર કરવા પડે? તો જો નાગાલેન્ડ ક્યાં આવેલું છે? પૂર્વમાં, સૌથી છેલ્લે નાગાલેન્ડ આવેલું છે, બરાબર? તો પંજાબથી એને સૌથી પહેલા ક્યાં જવું પડે? તો કે પંજાબ, ત્યાર પછી ચાલુ કરો તમે ઉત્તરાખંડ, ઉત્તરાખંડ પછી હરિયાણા, ત્યારબાદ રાજસ્થાન, ત્યારબાદ મધ્યપ્રદેશ. પંજાબથી હરિયાણાથી જવું છે એને નાગાલેન્ડ, બરાબર? તો ઉત્તરાખંડ, ત્યારબાદ હરિયાણા, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, સિક્કિમ. નીચે જોજો, આ બાજુ પૂર્વ તરફ તમે જોતા જાઓ તો કે બિહાર, ત્યારબાદ આવશે એની ઉપર સિક્કિમ, ત્યારબાદ મેઘાલય, આસામ, થઈ નાગાલેન્ડ પહોંચી શકાય. ફરીથી સમજે, પંજાબથી હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, મેઘાલય, આસામ, થઈ નાગાલેન્ડ પહોંચી શકાય. ઉપર તરફથી જાઓ છે એટલે સૌથી પહેલાં હરિયાણા, બરાબર? પંજાબની નીચે જ હરિયાણા, ત્યારબાદ ઉત્તર પ્રદેશ, એની બાજુમાં બિહાર, ઉપર સિક્કિમ, ત્યારબાદ આસામ અને મેઘાલય, થઈ અને નાગાલેન્ડ પહોંચી શકાય. આસામથી પણ પહોંચી શકાય, બરાબર? તો તમારા નકશામાં જોઈ અને એ તરફ આંગળી રાખવાની કે આ તરફ જે જવું છે
તો આ તરફથી કયા બધા રાજ્યો છે એ બધા રાજ્યોના નામ લખવાના. હવે 12મા પ્રશ્ન, બંગાળની ખાડી એ પશ્ચિમ બંગાળથી ખાજા કયા દિશામાં છે? તો સૌથી પહેલા બંગાળની ખાડી જુઓ, નીચે આપેલી છે પૂર્વ દિશામાં જમણી બાજુ, એ પશ્ચિમ બંગાળથી ખાજા કયા દિશામાં છે? તો પશ્ચિમ બંગાળથી કઈ દિશામાં છે? નીચે છે. તો લખશું એનો જવાબ કે દક્ષિણ. પશ્ચિમ બંગાળ ઉપર છે, નીચે બંગાળની ખાડી છે, અને નીચે જે હોય નકશામાં તો કઈ દિશા કહેવાય? દક્ષિણ. તો એમાં લખશું દક્ષિણ. અને એ પણ નવમું આપણે કહ્યું, બારમું આપણે કહ્યું, સોરી આપણે 11મું થઈ ગયું છે અને 12મું કરવાનું છે કે બંગાળની ખાડી એ પશ્ચિમ બંગાળથી ખાજા કયા દિશામાં છે? તો કે દક્ષિણ. બરાબર, આપણે 11મો પ્રશ્ન સમજ્યા, 12મો ખાલી જગ્યા છે એટલે કે દક્ષિણ. તો અહીંયા આવશે દક્ષિણ, કારણ કે બંગાળની ખાડી આ એની ઉપર પશ્ચિમ બંગાળ છે એટલે નીચે બંગાળની ખાડી એટલે નીચે હોય તો નકશામાં કઈ દિશા કહેવાય? દક્ષિણ. 13મો પ્રશ્ન, કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી ઓછું દેખાય છે? ઓછું એટલે કે હમણાં વધારે આપણે સમજી ગયા, બરાબર. ઓછું એટલે કે તમે નકશો જુઓ અને સૌથી નાનો રાજ્ય હોય જેમાં સૌથી ઓછા ચોરસ હોય એ ઓછું છે. તો એ કયું છે રાજ્ય? ગોવા. ક્યાં આવેલું છે? તો કે ગોવા રાજ્ય છે એ સૌથી નાનું છે. જોયું નકશામાં મુંબઈ, મુંબઈ નીચે ગોવા છે, સૌ નાનું છે. તો એમાં જવાબમાં લખાય 13માનો જવાબ કે ગોવા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી ઓછું દેખાય છે. ગોવા રાજ્ય છે સૌ નાનું, ટક્કા જેવું નકશાન દેખાય છે ને, એ રાજ્ય સૌથી નાનું છે. સૌથી મોટું રાજ્ય કયું છે? એ પણ આવી ગયું આપણે, મધ્યપ્રદેશ. બરાબર ને, મધ્યપ્રદેશનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. જ્યારે સૌથી નાનું રાજ્ય કયું છે ભારતનું? તો ગોવા. ક્ષેત્રફળ એટલે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું છે. હવે 14મું, મનુ ગુજરાતમાં રહે છે, તેને ઝારખંડ રહેતા તેના મિત્ર વિશ્વાસને મળવા જવું છે, તો તેણે કઈ દિશામાં મુસાફરી કરવી પડે? જો અલગ ટાઈપના પ્રશ્ન છે, એમસીક્યુ છે. પેલા ગુજરાતમાં રહે છે કોઈ વ્યક્તિ એટલે કે મનુ, એને ઝારખંડમાં રહેતા એના મિત્રને વિશ્વાસને મળવા જવું છે. તો ગુજરાતથી ઝારખંડ જવું હોય તો સૌથી પહેલાં ગુજરાત આપણું રાજ્ય છે. જોયું ગુજરાત ક્યાં આવ્યું? હવે ઝારખંડ જુઓ, તો કે ઝારખંડ આવ્યું જમણી બાજુ. તો જમણી બાજુ કઈ દિશા કહેવાય? ગુજરાત અહીંયા છે, ઝારખંડ જમણી બાજુ. તો કઈ દિશા કહેવાય? પૂર્વ તરફ. તો પૂર્વ તરફ ઓપ્શન કયો છે? એ. તો 14માં ઓપ્શન એ જવાબ આવશે, પૂર્વ તરફ. હવે 15મો પ્રશ્ન, તમિલનાડુની પૂર્વે શું આવેલું છે? તો તમિલનાડુ જોવો ઉપર, એની પૂર્વે તો શું આવેલું છે? બંગાળની ખાડી. પૂર્વે એટલે જમણી બાજુ. તો જવાબ લખાય, તમિલનાડુની પૂર્વે બંગાળની ખાડી આવેલી છે. સૌ તમારે નકશામાં તમિલનાડુ જોવાનું, ત્યારબાદ કઈ દિશામાં છે એ જોવાનું. જોયું નકશામાં તમિલનાડુ, તો જ તમને આ પ્રશ્ન ખાલી જગ્યા બધું સમજાશે. નકશામાં ક્યાં છે તમિલનાડુ? ઝીણવટથી તમારે જોવાનું છે નકશો, સૂક્ષ્મ અવલોકન એટલે ઝીણવટથી જોવાનું. જો સૌથી નીચે છે તમિલનાડુ રાજ્ય, દક્ષિણ દિશામાં નીચે છે તમિલનાડુ. હવે એની પૂર્વે એટલે જમણી બાજુ શું છે? તો કે બંગાળની ખાડી. એટલે એનો જવાબ આવે કે તમિલનાડુની પૂર્વે બંગાળની ખાડી આવેલી છે. હવે 16મો પ્રશ્ન, તમિલનાડુની ઉત્તર દિશામાં તમિલનાડુ સાથે જોડાયેલા રાજ્યો જણાવો. તો સૌ ફરી પાછું તમિલનાડુ જોવો અને કઈ દિશામાં? તો કે ઉત્તર દિશામાં, એટલે ઉપર જોવાના છે. તો ઉપર કયા રાજ્ય જોડાયેલા છે? તો કે કર્ણાટક અને આંધ્રપ્રદેશ. તો જવાબ આવશે કર્ણાટક અને આંધ્રપ્રદેશ. 16માનો જવાબ આવશે કે તમિલનાડુની ઉપર જોડાયેલા રાજ્યો ક્યાં છે? તો કે દહીંની એક જ સીમા છે, કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યની સીમા એક જ છે. તો એ જોડાયેલા કહેવાય, એટલે કર્ણાટક અને આંધ્રપ્રદેશ. ત્યારબાદ પ્રશ્ન છે 17મો, ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય છે તે જણાવો.
ગુજરાત રાજ્ય જુઓ, આપણું રાજ્ય ગુજરાત જુઓ, એની પશ્ચિમ બાજુ કયું રાજ્ય છે? એટલે કે ડાબી બાજુ તો એક પણ નથી, છે નથી, શું છે? તો કે સમુદ્ર છે, અરબી સમુદ્ર છે ને? તો લખી નાખો ત્યાં કે ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું નથી. આપણી પશ્ચિમે કોઈ રાજ્ય નથી. ત્યારબાદ 18મો પ્રશ્ન, ગુજરાતની સીમા સાથે જોડાયેલા રાજ્યો જણાવો. એટલે ગુજરાતની જે સીમા છે એની આજુબાજુ જોડાયેલા, એટલે સીમાને ટચ કરેલા રાજ્યો. આપણી સીમા અને એ રાજ્યોની સીમા એક જ હોય એવા રાજ્યો, તો કે રાજસ્થાન. ઉપર કયું છે? રાજસ્થાન. એની બાજુમાં, આપણી બાજુમાં છે મધ્યપ્રદેશ, ત્યારબાદ છે મહારાષ્ટ્ર, નીચે મહારાષ્ટ્ર છે, ઉપર ઉત્તર દિશામાં રાજસ્થાન, પૂર્વ દિશામાં મધ્યપ્રદેશ, નીચે દક્ષિણમાં મહારાષ્ટ્ર, અને પશ્ચિમમાં કોઈ પણ રાજ્ય નથી, અરબી સમુદ્ર છે. એટલે 18માનો જવાબ આવશે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. હવે 19મો, નીચેના પૈકી કયા રાજ્યો બીજા 5 રાજ્યોથી ઘેરાયેલ છે? એટલે કે આપણે તો 3 જ રાજ્યો ઘેરાયેલા છે, એક બાજુ સમુદ્ર છે, પણ બીજા કયા રાજ્યો છે કે જે બીજા 5 રાજ્યો વડે ઘેરાયેલ છે? તો સૌથી પહેલા મધ્યપ્રદેશ જુઓ, તો મધ્યપ્રદેશ, ત્યારબાદ તેલંગાણા, ઝારખંડ, એ બધા જોઈ લો. મધ્યપ્રદેશ પણ 5 રાજ્યોથી ઘેરાયેલું છે, તેલંગાણા પણ 5 રાજ્યોથી ઘેરાયેલું છે, વચ્ચે વચ્ચે આવેલું છે, અને ઝારખંડ પણ એમ જ છે, એમાંય 5 રાજ્યોથી જોડાયેલા છે. એટલે ત્રણે ત્રણ જોડાયેલા છે, તો એનો જવાબ આવશે બી, આપેલ તમામ. કારણ કે એ ત્રણે ત્રણ જે રાજ્યો છે એ વચ્ચે વચ્ચે જ આવેલા છે, બાકીના આજુબાજુ 4-5 રાજ્યો આવેલા છે, એટલે બી આવશે આપેલ તમામ. હવે 20મો પ્રશ્ન, દિલ્હી કયા કયા રાજ્યોથી ઘેરાયેલું છે? તો ચાલો દિલ્હી જોવો નકશામાં, અને કયા કયા રાજ્યોથી ઘેરાયેલું છે? તો કે હરિયાણા અને ઉત્તર પ્રદેશ. 20માનો જવાબ આવશે હરિયાણા અને ઉત્તર પ્રદેશ. હવે 21મો, તેલંગાણાના ક્ષેત્રફળ કરતા કર્ણાટકનું ક્ષેત્રફળ આશરે કેટલું છે? તો તેલંગાણા જુઓ અને કર્ણાટક જુઓ, બંને રાજ્યો જુઓ, તેલંગાણા છે અને કર્ણાટક છે, તો કર્ણાટક આશરે મોટું છે તેલંગાણા કરતાં, અને તેલંગાણા હાલ હમણાં જ અમુક વર્ષો પહેલાં અલગ પડેલું રાજ્ય છે કર્ણાટકથી, તો બમણું કહેવાય. તો તેલંગાણાનું ક્ષેત્રફળ કરતાં કર્ણાટકનું ક્ષેત્રફળ આશરે બમણું છે, બમણું એટલે 2 ગણું છે, બરાબર? કર્ણાટક એનાથી વધારે મોટો છે, ડબલ મોટો છે એમ, એટલે બમણું છે. ત્યારબાદ 22મો, ખાલી જગ્યા આપણે સમજીએ, જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ જવા ખાલી જગ્યા રાજ્યમાંથી પસાર થવું પડે. તો પર જમ્મુ કાશ્મીર જોવો, ઉત્તરાખંડ જોવો, બે વચ્ચે કયા રાજ્યમાંથી નીકળીને જવું પડે? તો કે હિમાચલ પ્રદેશ. તો એનો જવાબ આવશે હિમાચલ પ્રદેશ, 22માં ખાલી જગ્યાનો જવાબ. 23મો, જે રાજ્યોની પશ્ચિમે સમુદ્ર હોય તેવા રાજ્યોના નામ લખો. પશ્ચિમ બાજુ એટલે કે ડાબી બાજુ નકશો જુઓ, અને ડાબી બાજુમાં જ્યાં સમુદ્ર છે એવા નામ લખો. તો સૌથી પહેલા તો આપણું ગુજરાત રાજ્ય છે, એની ડાબી બાજુ સમુદ્ર છે, એટલે જે નીચે નીચે રાજ્યો છે એની બાજુમાં અરબી સમુદ્ર છે, એના નામ લખી નાખો. તો કે ગુજરાત, ત્યારબાદ મહારાષ્ટ્ર, એની નીચે જાય તો કર્ણાટક, ગોવા અને કેરળ, નીચે નીચે જઈએ એટલે સમુદ્ર, અરબી સમુદ્ર નીચે બધે લાગુ પડે છે, બરાબર? હવે ત્યારબાદ 24મો, જે રાજ્યોની પૂર્વે સમુદ્ર હોય તેવા રાજ્યોના નામ. તો પૂર્વે સમુદ્ર હોય એટલે કે જમણી બાજુ છે ને સમુદ્ર, તો કે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ, એની પૂર્વ બાજુ એટલે જમણી બાજુ ખાડી આવેલી છે, સમુદ્ર આવેલો છે, બરાબર? તો એ પૂર્વે સમુદ્ર છે એના નામ, તો કે 24માનો જવાબ આવે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ, એ રાજ્યો છે એની પૂર્વે સમુદ્ર છે. હવે 25મો, ક્યાં ક્યાં રાજ્યોની દક્ષિણ
પશ્ચિમ દિશામાં પણ સમુદ્ર છે, દક્ષિણ એટલે કે જમણી બાજુ પણ સમુદ્ર છે, એટલે ગુજરાત આપણે પશ્ચિમ પણ છે અને દક્ષિણ એટલે કે નીચે નીચે પણ સમુદ્ર છે. તો ગુજરાત નીચે આવે, કેરળ, તમિલનાડુ એ બધા છે એની નીચે સમુદ્ર આવેલો છે, અને પશ્ચિમ બંગાળ એ બધાની નીચે સમુદ્ર આવેલો છે. નકશા પરથી જોઈ અને તમારે જવાબ લખવાના છે. એક પણ દિશામાં સમુદ્ર ન હોય તેવા પાંચ રાજ્યોના નામ, જે ચારે બાજુ રાજ્યો જ આવેલા હોય, જે રાજ્યોની ફરતે ચારે બાજુ રાજ્યો છે પણ કે સમુદ્ર નથી એટલે વચ્ચોવચ્ચે રાજ્યો આવેલા છે, એ પાંચ રાજ્યોના નામ લખી નાખાય. વચ્ચોવચ્ચે શું છે? પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ ને તેલંગાણા, કે જેની ફરતે ક્યાંય સમુદ્ર ન હોય પણ રાજ્ય હોય તો એના નામ લખી નાખાય. ફરીથી 26માનો જવાબ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને તેલંગાણા, આ જે રાજ્યો છે એની એક પણ દિશામાં સમુદ્ર નથી. હવે આ વિડીયોમાં મેં 11 થી 26 પ્રશ્નો મેં જે સમજાવ્યા છે એ તમારે સારા અક્ષરે તમારી સ્વાધ્યાય પોથીમાં બોર્ડમાંથી જોઈ અને લખવાના છે. આ પ્રશ્ન જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે સાથે તમને ભારતનો નકશો પણ આપવામાં આવશે, કારણ કે ભારતના નકશાનું બારીકાઈથી સૂક્ષ્મ અવલોકન કરી જોઈ અને તમારે જવાબ લખવાના છે માટે બરાબર. અને આમ છતાંય તમારે ભારતનો નકશો યાદ રાખવાની પ્રેક્ટિસ પણ કરવાની છે, કારણ કે હવે આગળના ધોરણમાં તમને ભારતનો નકશો એના રાજ્યો પણ પૂછાય બરાબર. વારંવાર જોશો તો તમને નકશો યાદ રહેશે. હવે દાખલા નંબર 18 આપણે અહીંયા પૂરો કર્યો. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 19